चलो तो जो बेटा सजीवों प्रजनन, तो सजीवों में प्रजनन तो पहला बात करिए बेटा कोई पण सजीव है तो चौक्स एक जीवन काल हो बेटा दरेक सजीव नो चौक्स जीवन काल होय छे। जीवन काल એટલે શું કે દરેક સજીવ નો બેટા એક ચોક્કસ જીવન કાળ હોય। જીવન કાળ એટલે જન્મ થી લઈ કુદરતી મૃત્યુ સુધી નો જે સમય ગાળો હોય એને શું કહેવાય જીવન કાળ। કે તો બેટા શું છે એક ચોક્કસ જીવન કાળ હોય। જીવન કાળ એટલે શું તો સજીવ ના જન્મ થી લઈ કુદરતી મૃત્યુ સુધી નો સમય ગાળો એ શું છે તો सजीव ना जन्म थी लई कुदरती मृत्यु मृत्यु सुधी नो समय गाळो। के तो अपने टेक्स्ट बुक ने अंदर बेटा अलग अलग सजीव नो जीवन काल आपेलो छे। દરેક સજીવનો અલગ અલગ સજીવોનો જીવન કાળ બેટા આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલો છે તો દરેક સજીવનો જીવન કાળ અલગ અલગ હોય। કે એ કોઈ સજીવના કદ કે એના રહેઠાણ પર આધાર રાખતો નથી। કે દરેક સજીવનો જીવન કાળ જુદો જુદો હોય છે। તે સજીવના કદ પર આધાર રાખતો નથી। એટલે બેટા સજીવનો જે જીવન કાળ છે એના કદ પર આધાર રાખતો નથી। દાખલા તરીકે આપણે વાત કરીએ કે કાગડો અને પોપટ બંને કદમાં સમાન છે પણ બંનેનો જે જીવન કાળ છે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે। બંને કદમાં સમાન છે પરંતુ તેના જીવન કાળમાં ઘણો ફેર જોવા મળે છે। દાખલા તરીકે કાગડાનો જીવન અસ્તિત્વ 15 થી 20 વર્ષનું હોય ત્યારે જે પોપટ હોય બેટા 140 વર્ષ જીવે। કે કાગડાનું 15 થી 20 વર્ષ હોય એટલે પોપટનું 140 વર્ષ હોય એટલે બંને તમે જો કદમાં સમાન છે પણ એમનો જીવન કેવું છે અલગ અલગ છે જીવન કાળ અલગ અલગ છે। એ જ રીતે બેટા આપણે કહીએ કે પીપળના વૃક્ષ કરની સાપેક્ષમાં કેરી ના વૃક્ષનો જીવન કાળ ટૂંકો હોય છે। એટલે પીપળનું વૃક્ષ કહીએ તો પીપળના વૃક્ષની સાપેક્ષમાં કેરીનું જે વૃક્ષ હોય આંબાનું જે વૃક્ષ હોય એનો જીવન કાળ કેવો હોય છે ટૂંકો હોય છે। આમ દરેક સજીવની અંદર બેટા જીવન કાળ ફેર અદલા બદલી અથવા કહેવાય ને ફેરફાર જોવા મળે છે। હવે આપણે ઘણા વર્ષોથી પૃથ્વી પર પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે તો આ પ્રાણીઓ અને વનસ્પતિઓનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે એવી કોઈ પ્રક્રિયા થતી હશે કે જે આ પ્રાણીઓ અને વનસ્પતિઓને નવા નવા ઉમેર્યા કરે અને એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ પ્રજનનની પ્રક્રિયા કહીએ છીએ। કઈ પ્રક્રિયા કહીએ છીએ પ્રજનનની પ્રક્રિયા કહીએ છીએ। ઘણા વર્ષોથી પૃથ્વી પર પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે। ઘણા વર્ષોથી પૃથ્વી પર પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે કે જે પ્રજનન દ્વારા શક્ય બને છે। કેમ કે આપણે કહીએ કે
वर्षो पहला जे वनस्पति हशे, वर्षो पहला जे प्राणी हशे, ए अत्यार सुधी जीवंत रहता नथी। अने दरेक सजीव जेनु जीवन मीन्स जेनो जन्म जेनु मृत्यु निश्चित छे। दरेक सजीव के जेनु जन्म छे तेनु मृत्यु निश्चित छे। दरेक सजीव जेनु जन्म छे बेटा एनु मृत्यु निश्चित ज होय छे, पण एक कोशी सजीव कदापि मृत्यु पामता नथी। एक कोशी सजीव कदापि मृत्यु पामता नथी, ते विभाजन पामी बेवड़ाय छे। कोई दिवस बेटा एक कोशी सजीव हुआ एक कोई दिवस मृत्यु पामता नथी। ओके, अबे बात करिए बेटा आपने प्रजनन सजीव में प्रजनन की बात करिए कि एक्चुअली आज दरेक वक्त आज वस्ती वधती जाए छे, आज प्राणी और सजीव जो वधता जाए छे, तो एक्चुअली एक क्या थी आवे छे एनी बात करिए तो इस ना कारण थाय छे बेटा प्रजनन ना कारण शक्य बने छे। कोना कारण प्रजनन, तो प्रजनन शू छे, तो प्रजनन एटले एक जैव देहधार्मिक प्रक्रिया छे, जे एक जैव देहधार्मिक प्रक्रिया छे के जेमा सजीव પોતાના જેવો જ નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, કે જેમાં સજીવ પોતાના જેવો જ નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। એટલે પ્રજનન બેટા શું છે, તો પ્રજનન એક પ્રકારની જૈવ દેહધાર્મિક પ્રક્રિયા છે, બાયો ફિઝિયોલોજિકલ પ્રોસેસ કહી શકાય, બાયોલોજિકલ પ્રોસેસ એને કહી શકાય, કે જેમાં સજીવ પોતાના જેવો જ નવી સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। પોતાના જેવો જ એક નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। આમ આ જે સજીવ હોય બરાબર, આ સંતતિ શું કરશે, વૃદ્ધિ થવું, કે પ્રજનન કરવું અને મૃત્યુ, આમ સતત આ ચક્ર ચાલતું રહે છે। આ સંતતિઓ વૃદ્ધિ પામે, પ્રજનન કરી મૃત્યુ પામે છે। આમ આ ચક્ર સતત ચાલતું રહે છે। એટલે આ ચક્ર કેવું છે, એ સતત ચાલતું રહે છે। પ્લસ બેટા આપણે વાત કરીએ કે આ પ્રજનન દ્વારા કોઈ પણ જાતિ કહેવાય ને કે એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે, જેમ કે મનુષ્ય, તો મનુષ્ય જાતિ અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો પ્રજનન જરૂરી છે। એટલે પ્રજનન એ કોઈ પણ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે। પ્લસ પ્રજનનમાં આપણે કીધું કે સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। સજીવ એક જ મિનિટ બેટા, સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, અને આમ પેઢી દર પેઢી ઓકે કહેવાય ને કે નવી સંતતિ ઉત્પન્ન થતી રહેશે। એટલે આમ પ્રજનન દ્વારા
पीढ़ी दर पीढ़ी सजीवों के जाति में अस्तित्व टकी रहे छे। प्रजनन ना मुख्य जे प्रकारो बेटा बे प्रकार ना मुख्य जे प्रजनन छे। कितना सजीवो भाग ले जे एना ऊपर जे ना बे प्रकारो छे, एक अलिंगी प्रजनन एंड बीजु छे लिंगी प्रजनन। बेटा प्रकारो मा वात करिए तो एना बे प्रकारो छे, अलिंगी प्रजनन अने लिंगी प्रजनन एम बे प्रकारो छे। अलिंगी प्रजनन એટલે કેવું કે જેમાં કોઈ એક જ પિતૃ ભાગ લે અને જન્યુનું નિર્માણ થાય પણ ખરું અને ના પણ થાય, જેમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે ત્યારે આમાં લિંગી પ્રજનન ની અંદર બે પિતૃઓ ભાગ લે છે। વનો બ્રીફ તફાવત પણ તમને અહીં બતાવી દઉં। બીજી વાત કરીએ બેટા કે અલિંગી પ્રજનન છે તો અલિંગી પ્રજનન ની અંદર જન્યુનું નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય, એટલે જન્યુઓનું નિર્માણ થાય અથવા ન પણ થાય। એટલે ઘણી વખત અલિંગી પ્રજનન ની અંદર જન્યુનું નિર્માણ થતા હોય પણ મોટા ભાગના કિસ્સાઓમાં અલિંગી પ્રજનન ની અંદર જન્યુનું નિર્માણ થતું નથી। ત્યારે લિંગી પ્રજનનમાં હંમેશા જન્યુઓનું નિર્માણ થાય છે। લિંગી પ્રજનનમાં હંમેશા શું થશે બેટા, જન્યુઓનું નિર્માણ થાય છે। એના પછી વાત કરીએ બેટા અલિંગી પ્રજનનમાં કહેવાય ને એ બહુ સરળ પ્રક્રિયા છે। અલિંગી પ્રજનન એ સરળ પ્રક્રિયા છે, આ કેવી છે જટિલ પ્રક્રિયા છે। જો તમને ખાલી તફાવત પૂછે તો તમારા તફાવતમાં બધા મુદ્દા રાખવાના, પણ તમને વ્યાખ્યા પૂછે કે અલિંગી પ્રજનન કયું તો અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃ ભાગ લે કે જેમાં જન્યુઓનું નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય તો એને શું કહેવાય અલિંગી પ્રજનન। ત્યારે એ પિતૃ ભાગ લે અને જન્યુઓનું નિર્માણ થાય એને કહેવાય લિંગી પ્રજનન। આમાં અલિંગી પ્રજનનમાં હંમેશા સંતતિ એ પિતૃઓ જેવી જ હોય છે, સંતતિ એ જનીનિક રીતે કે બાહ્યાકાર રીતે પિતૃ જેવી જ હોય છે, એટલે પ્રતિકૃતિઓ કહેવાય, પ્રતિકૃતિઓ કહેવાય, પિતૃઓની પ્રતિકૃતિઓ કહેવાય। કેમ કે અમીબા હોય તો એકમાંથી બે બને તો એક જનીનિક રીતે કહો કે બાહ્યાકાર રીતે કહો એ પિતૃઓ જેવા જ હોય, જ્યારે આમાં સંતતિ પિતૃઓ કરતા જુદી પડે છે, આમાં સંતતિ પિતૃઓ કરતા જુદી પડે છે। અલિંગી પ્રજનન ઉદાહરણ તરીકે કેવા સજીવો અલિંગી પ્રજનન દર્શાવે બેટા તો અમીબા પેરામીશિયમ, મોટા ભાગના એક કોષી સજીવો બરાબર, પછી લીલ છે બેટા, ફૂગ છે, આ બધા અલિંગી પ્રજનન દર્શાવે। ત્યારે લિંગી પ્રજનન શેમાં જોવા મળે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને મોટા ભાગના પ્રાણીઓમાં લિંગી પ્રજનન જોવા મળે છે। એટલે બેટા ફરી એકવાર કહું તો પ્રજનન શું છે, જૈવ દેધાર્મિક પ્રક્રિયા છે જેમાં સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। આ સંતતિ વૃદ્ધિ પામશે, પ્રજનન કરશે અને મૃત્યુ પામશે, આમ સતત આ ચક્ર ચાલુ જ રહેશે। સંતતિ પેદા થશે, વૃદ્ધિ થશે, પ્રજનન કરશે, મૃત્યુ પામશે, આમ સતત આ ચક્ર ચાલુ રહેશે। એટલે પ્રજનન શેના માટે જરૂરી છે તો પેઢી દર પેઢી સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને જે તે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે। અને પ્રજનન ની અંદર કેટલા સજીવો ભાગ લે છે ને એના ઉપરથી એના બે પ્રકારો છે,
जो एकज पितृ भाग लेते हुए एकज पितृ भाग लेते हुए तो यानी कहवाए एकलिंगी, जो बे पितृ भाग लेता हो यानी कहवाए अलिंगी, सॉरी लिंगी, એટલે એકજ પિતૃ ભાગ લેતો હોય એને કહેવાય અલિંગી પ્રજનન, એક પિતૃ ભાગ લેતા હોય એને કહેવાય લિંગી પ્રજનન. એકલિંગી હશે એટલે એમાં જન્યુઓનું નિર્માણ થશે પણ ખરું અને નહીં પણ થાય, આમાં હંમેશા જન્યુઓનું નિર્માણ થશે અને જન્યુઓ શું થશે યુગ્મને બનાવશે, જન્યુઓ ભેગા મળી યુગ્મન જ બનાવે છે, યુગ્મન જ બનાવે છે. આ સરળ પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે. આમાં સંતતિ જનનીક રીતે અને બાહ્યાકાર રીતે પિતૃઓ જેવી જ હોય એટલે પ્રતિકૃતિઓ કહેવાય. જનનીક રીતે વિભિન્ન જોવા મળે છે, આમાં ભિન્નતા જોવા મળશે, આમાં ભિન્નતા જોવા મળતી નથી. બધા જ એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનન થાય છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જોવા મળે છે. ક્લિયર બેટા? ચલો આટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને? યસ ઓર નો? અને કોઈ ડાઉટ હોય તો ફટાફટ મને તમે તમારો અનમ્યુટ કરી ક્વેશ્ચન કરી શકો બેટા. ડન હોય તો ખાલી યસ બોલી દો બેટા ફટાફટ બધા. યસ સર ડન. યસ સર ડન. આ બેટા કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહી દો. યસ સર ડન. અને આ મેથડ વધારે મજા આવી. હા સર, આમાં હું તમને અત્યારે બધાને પ્રોપરલી જોઈ શકું છું હે ને. આ જય શું કરે છે કે માટે તો અસર જાય થોડો દૂર બેસ, મને દેખાય એવી બેસ, આખું મોડું તારું દેખાતું નથી. એટલે મને પ્રોપર ખાવું પડે ને તમે બધા શું કરો છો. ઓકે બેટા, તમે અલિંગી પ્રજનન થી શરૂઆત કરીએ. આજે આપણે અલિંગી પ્રજનન પૂરું કરવાનું છે. ફોટો દેવું તો તમને જેમ મેન્યુલર મળતું તેમ મળતું જ હશે, બરાબર? ગ્રુપમાં એકવાર લખી દો, તો બીજા બધા ફોટા હું મૂકી દો બેટા તમને ગ્રુપમાં. ઓકે સર, ચેપ્ટર 4 ના બી એવું ફોટા નહીં મળે. ઓકે, આ તો મોકલી દેશો બેટા. હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. એક તો બેટા બેટા
चलो बेटा सॉरी हो दिशा दिशा ने ज्वाइन थयो के नहीं एक तरह ले लो बेटा जो मुझे ने कपड़ा तुमने नहीं बेटा जे लोग ज्वाइन थे लोग माटे नहीं कहता हूं ये लोग अत्यारे ज्वाइन नथी करेलो ये लोग माटे बात करू छू चलो बेटा अलिंगी प्रजनन की बात करू हमें तो अलिंगी प्रजनन शू छे तो अलिंगी प्रजनन એટલે જેમાં એક જ પિતૃ ભાગ લે છે જેમાં એક જ પિતૃ ભાગ લે છે જેને અલિંગી પ્રજનન કહે છે અને અલિંગી પ્રજનન માં અહીંયા બેટા એક મિનિટ दिशा आस्था तमारो वीडियो चालू करी दो अने बेटा नेक्स्ट टाइम थी हूं कोई परमिट सर्विस थी तमने तमने लोगो खबर छे 8 વાગે આપણો લેક્ચર હોય છે તો કમ્પલ્સરી તમારે 8 વાગે આપણો લેક્ચર અટેન્ડ કરવાનો ભાઈ જાડેયા સરે રાખ્યો હોય કે કોઈ પણ તમારા ફિઝિક્સ કેમિસ્ટ્રી ના સર હોય એમને કહી દેવાનું કેમકે આપણે માંડમાં ના ટાઈમિંગ સેટ કર્યા છે હવે ઓનલાઈન કે ઓફલાઈન હોય હું તમારા 8 ટાઈમ માં લેક્ચર લઈશ હું બદલીશ તો બીજે બધે ડિસ્ટર્બ થશે પછી એટલે મહેરબાની કરીને હવે ક્યાંય કોઈ બીજા સાહેબ તમારો આડો લેક્ચર રાખે તો એમને નાક પડ દેવાની કે સર અમારે સેટ નહીં થાય અને એના કારણે પછી મારો લેક્ચર અડધો કલાક લેટ ભરવાનો ને બધું કરવું હોય તો લેક્ચર જ ના ભરો ઓકે તો જેમાં એક પિતૃ ભાગ લે છે અને હંમેશા બેટા અલિંગી પ્રજનન હોય ને એ અલિંગી પ્રજનનમાં જન્યોનું નિર્માણ થાય પણ ખરું અને ન પણ થાય એટલે જન્યોનું निर्माण आय अथवा नपण टाइम तीजो बेटा हमेशा अलिंगी प्रजनन ની અંદર સંતતિઓ જનીનિક રીતે અને બાહ્યાકાર રીતે પિતૃઓ જેવી જ હોય છે એટલા માટે એને પિતૃઓની પ્રતિકૃતિઓ પણ કહે છે કે કોણ જોઈન કરે છે ત્રિશા બહાર ના નીકળો વાલી બેડીએ બહાર નીકળશો ફરી વારે એડમિટ કરવું પડશે કે જેમાં એક જ પિતૃ ભાગ લે છે જન્યુનું નિર્માણ થાય અથવા ન પણ થાય જેમાં સંતતિઓ પિતૃઓની આબેહૂબ રચના હોય છે એટલે પિતૃઓ જેવી જ હોય કે જે જનીનિક અને બાહ્યાકાર રીતે રીતે સમાન હોય છે જેથી તેને પિતૃઓની પ્રતિકૃતિઓ કહે છે કે એટલે બેટા જેમાં એક જ પિતૃ ભાગ લે છે જન્યુનું નિર્માણ થાય અથવા ન પણ થાય સંતતિઓ પિતૃઓની આબેહૂબ રચના છે જે જનીનિક રીતે અને બાહ્યાકાર રીતે સમાન હોય છે એટલા માટે એને પિતૃઓની પ્રતિકૃતિઓ પણ કહે છે કે હવે કેવી રીતે તો અલિંગી પ્રજનનના પ્રકારો જોઈએ તો એકકોષી સજીવો હોય દાખલા તરીકે અમીબા તો એકકોષી સજીવો અમીબા એ દ્વિભાજન દ્વારા શું થાય છે બહુગુણન થાય છે તો દ્વિભાજન દ્વારા પ્રજનન દર્શાવે છે દાખલા તરીકે આપણે કહીએ પહેલો પ્રકાર છે ભાજન બેટા કયો છે ભાજન ભાજન એટલે વિભાજન તો વિભાજનમાં કે જેમાં પિતૃ સજીવ નું સંભાજન થઈ બે બાળ
કોષોમાં વિભાજન પામે છે અને આ બંને બાળ કોષો વૃદ્ધિ પામે છે એટલે વિભાજનમાં સિમ્પલ શું થાય એક અમીબા હોય એના બે ભાગમાં વિભાજન થઈ જશે ઓકે દાખલા તરીકે એની અંદર આપણે જોઈએ તો દ્વિભાજન અને દ્વિભાજનનું ઉદાહરણ તરીકે અમીબા છે પેરા મિશિયમ છે આ બધા કેવા કહેવાય તો ભાજનના પ્રકારો છે એવી જ રીતે બેટા બીજું છે કે કલિકા સર્જન તો કલિકા સર્જનમાં શું થાય દાખલા તરીકે યીસ્ટ કે યીસ્ટમાં અસમ વિભાજન દ્વારા યીસ્ટમાં પહેલું ભાજન બેટા બીજું કલિકા સર્જન કે યીસ્ટમાં અસમ ભાજન જોવા મળે એમાં બેટા વિભાજન બાદ બાળકોષ પિતૃ સાથે ચોંટી રહે છે જ્યારે તે પુખ્ત બને ત્યારે પિતૃ દેહથી છૂટો પડે છે જ્યારે તે છૂટો પડે ત્યારે પિતૃ દેહથી છૂટો પડે છે ત્યારે પિતૃ દેહથી છૂટો પડે છે દાખલા તરીકે ઈષ્ટમાં આવું જોવા મળશે પેલા ઈષ્ટમાં અસમ ભાજન જોવા મળે અને વિભાજન બાદ બાળકોષ હોય એટલે પિતૃઓ સાથે ચોંટી ગયા દાખલા તરીકે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન હોય શું જોવા મળે બાહ્ય કલિકા સર્જન જ્યારે ગેમ્યુલ્સ વાદળી કહીએ ને આપણે વાદળી વાદળીમાં અંત કલિકા સર્જન હોય જેને ઇંગ્લિશમાં કહેવાય ગેમ્યુલ્સ બેટા એ આ રીતે બેટા ત્રીજું છે ત્રીજો પ્રકાર છે બીજાણુ નિર્માણ બીજાણુ નિર્માણ હંમેશા બેટા બીજાણુ નિર્માણ ક્યારે જોવા મળે તો બીજાનું નિર્માણ એ પ્રતિકૂળ અવસ્થામાં જોવા મળે છે જે પ્રતિકૂળ અવસ્થામાં જોવા મળે છે બીજાનું નિર્માણ ક્યારે જોવા મળે તો પ્રતિકૂળ અવસ્થામાં જોવા મળે કે જ્યારે દાખલા તરીકે અમીબા ઓકે ઉદાહરણ તરીકે શેમાં જોવા મળશે તો ઉદાહરણ તરીકે અમીબામાં જોવા મળે પણ હું એમ કહું કે પ્રતિકૂળ અવસ્થામાં પ્રતિકૂળ અવસ્થામાં અમીબા તેના ખોટા પગ દૂર કરી તેની ફરતે કોષ્ઠનની રચના કરે છે એટલે બેટા જે પ્રતિકૂળ અવસ્થા હોય તો પ્રતિકૂળ અવસ્થામાં અમીબા છે ને એના ખોટા પગ દૂર કરી શું કરશે કોષ્ઠનની રચના કરે છે દાખલા તરીકે એમ કહું કે અમીબા તો અમીબાના ખોટા પગ દૂર થઈ જશે અને બધા ખોટા પગ નીકળી જાય અમીબા કેમ થઈ જાય ઓલમોસ્ટ ફોર થઈ જાય હવે એની આજુબાજુ શું થશે તો કોષ્ઠનની રચના થશે એટલે અમીબાની ફરતે કોષ્ઠન રચાશે ઓકે એટલે આ પ્રતિકૂળ અવસ્થામાં આવું થશે અનુકૂળ અવસ્થામાં હવે જ્યારે
अनुकूल अवस्था आवे त्यारे तेनू कोष केंद्र बहुभाजन पामी पामे छे। એટલે શું થાય બેટા એનું જે કોષ કેન્દ્ર હોય એનું બહુભાજન થાય એટલે બહુ બધા કોષ કેન્દ્રોમાં વિભાજન થઈ જાય ત્યારબાદ દરેક કોષ કેન્દ્ર ઉત્પાદીય બીજાણુ દ્વારા છૂટો પડી નવો સજીવ સર્જે છે એટલે પછી ત્યાર પછી શું થાય બેટા કોષ્ઠન તૂટે અને દરેક બીજાણુ છૂટો પડે અને એ શું થશે ઉત્પાદીય બીજાણુ દ્વારા બધાને શું કહેવાય ઉત્પાદીય બીજાણુ એટલે સિમ્પલ બેટા બીજાણુ નિર્માણ બીજાણુ સર્જન અથવા બીજાણુ નિર્માણમાં શું થાય હંમેશા પ્રતિકૂળ અવસ્થામાં થાય ક્યારે થાય પ્રતિકૂળ અવસ્થામાં થશે કેટલા બધું નથી એક બે ત્રણ ત્રિષા ઠક્કર ત્રિષા વારે ઘડી કેમ બહાર નીકળી જાય છે એક મિનિટ ત્રિષા વારે ઘડી બહાર કેમ નીકળે બેડા ઓપન કર ત્રિષા તારો વિડીયો ઓપન કર કેમ મારે કડે બહાર નીકળી જાય અરે સર નેટ ઇશ્યુ છે બેટા નેટ ઇશ્યુ કેવી હોય આમાં નેટ જ નહીં વપરાય તમારું બહુ ઓછું નેટ વપરાશે તમે જોઈ રાખો કેટલું નેટ છે પછી આ પૂરો થાય લેક્ચર પછી જોજો રેગ્યુલર લેક્ચર કરતા ઘણું ઓછું નેટ વપરાય છે આમાં અરે એમ નહીં પણ નેટ અહીંયા છે ને કનેક્શન લો પડે છે એટલે લીવ થઈ જાય છે એમ લીવ થઈ જાય છે એમ સારું કે તો બેટા આમાં શું થાય પ્રતિકૂળ અવસ્થામાં અમીબા એના ખોટા પગ દૂર કરે અમીબા ખોટા પગ દૂર કરીને શું કરશે ગોળ બની જશે પછી એની આજુબાજુ કોષ્ટન કરે અને જ્યારે અનુકૂળ અવસ્થા આવે ને ત્યારે એનું કોષ કેન્દ્ર બહુ બધી વિભાજન થાય કોષ્ટન તૂટે અને દરેક કોષ કેન્દ્ર ઉત્પાદીય બીજાણુ દ્વારા છૂટા પડે અને દરેક ઉત્પાદીય બીજાણુ કે નવા સજીવનું સર્જન કરે છે એના પછી જોઈએ બેટા તો બીજાણુ નિર્માણ બીજાણુ તો બીજાણુમાં શું થાય કે જે દાખલા તરીકે કોમાં જોવા મળે તો એ જોવા મળશે ફૂગ અને લીલમાં જોવા મળે છે મોટા ભાગે ચલ બીજાણુ જોવા મળે મોટા ભાગે કયા બીજાણુ જોવા મળે તો મોટા ભાગે ચલ બીજાણુ જોવા મળશે જેને શું કહેવાય ઝૂસ્પોર કહેવાય બેટા શું કહેવાય ઝૂસ્પોર પેનિસિલિન હોય તો પેનિસિલિન માં કયા બીજાણુ જોવા મળે કણીય બીજાણુ જોવા મળે પેનિસિલિન માં કયા બીજાણુ જોવા મળે બેટા પેનિસિલિન માં કણીય બીજાણુ જોવા મળે છે તો આ રીતે બીજાણુ દ્વારા પણ થતું હોય છે કે હવે કહેવાય કે દરેક સજીવમાં આ રીતે થતું હોય છે એના પછી બી બેટા બીજો એક પ્રકાર છે અવખંડન કયો છે અવખંડન અવખંડન શેમાં જોવા મળે તો લીલ હોય ફૂગ હોય કે લીલ ફૂગ પછી પ્લેનેરિયા લીલ છે લીલ છે ફૂગ છે પ્લેનેરિયા છે તારા માછલી છે બેટા જેને તમે અવખંડન દ્વારા પથરો મારો કે કઈ ભી કરો એને તમે ભાગ પાડી નાખો તો દરેક સજીવો નવા સજીવ તરીકે અસ્તિત્વ ધરાવશે જેને શું કહેવાય અવખંડન દ્વારા પણ શું થતું હોય છે અલિંગી પ્રજનન જોવા મળે છે અને પ્રાણીઓમાં પ્રાણીઓમાં અલિંગી પ્રજનન જોવા મળે છે જ્યારે વનસ્પતિમાં તથા
અલિંગી પ્રજનન ને વનસ્પતિ માં થતા અલિંગી પ્રજનન ને વાનસ્પતિક પ્રજનન કહે છે. એટલે બેટા પ્રાણીઓમાં જે થાય એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ, વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન થાય એને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહે છે. અને વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય એની હવે ચર્ચા કરીએ. ખ્યાલ આવી ગયો બેટા આટલો કમ્પ્લીટ? તો ચલો આગળ જોઈએ. ફોટો લઈ લો બેટા, ત્યાં સુધી આનો કોઈ ડાઉટ હોય તો બોલો બેટા. આમાં ચલો હવે જોઈએ બેટા. એ વનસ્પતિમાં અલિંગી પ્રજનન વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે તેને કહેવાય વાનસ્પતિક પ્રજનન. કે વનસ્પતિનો કોઈ પણ ભાગ કે જે નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. અને આ ભાગોના, આ વનસ્પતિના જે ભાગ કે જેના દ્વારા નવો છોડ ઉત્પન્ન થતો એને કહેવાય વાનસ્પતિક પ્રસર્જક. અને આ વનસ્પતિના ભાગોને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. એટલે બેટા પહેલું વાનસ્પતિક પ્રજનન એટલે વનસ્પતિનો કોઈ પણ ભાગ કે જે નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે અને આ ભાગોને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. ક્લિયર? હવે આગળ જોઈએ ઉદાહરણ તરીકે કે વનસ્પતિમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પહેલું મૂળ. તો મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય એ શેમાં જોવા મળે? તો મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય જોવા મળે બેટા ડાહલિયામાં અને સતાવરીમાં જોવા મળશે. બીજું બેટા પ્રકાંડ દ્વારા થતું હોય તો પ્રકાંડ દ્વારા ગ્રંથિ શેમાં જોવા મળે? બટાટામાં. પછી ગાંઠા મૂડી, કે ગાંઠા મૂડી શેમાં જોવા મળે? તો આદુ, કે આદુમાં જોવા મળે. અને કેળમાં બેટા ગાંઠા મૂડી જોવા મળે પ્રકાંડમાં. પ્રકાંડમાં બીજું છે બેટા ભૂસ્તારી, શેમાં જોવા મળે? ઘાસ અબૂટી અને બ્રાહ્મીમાં બેટા જોવા મળે. પછી છે બેટા અધોભૂસ્તારી, એ શેમાં જોવા મળે બેટા?
તે જોવા મળે છે જળ કુંભી કે જળ વ્યાળ પછી છે બેટા ભૂસ્તાલિકા ભૂસ્તાલિકા સેમાં જોવા મળે તો હંસરાજ પછી પુદીનો કે પછી છે બેટા પણ તો પણ દ્વારા થતું હોય એવું કહ્યું તો બ્રાયોફાયલમ એટલે પાનફૂટી માં પાણની કિનારી દ્વારા થાય બેટા કે તમ અલગ અલગ વનસ્પતિના ભાગો દ્વારા મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય ઓકે ગ્રંથિલ ગાંઠા મૂળી ભૂસ્તાળી અધોભૂસ્તાળિકા ભૂસ્તાળિકા પાન દ્વારા પાનફૂટીમાં થતું હોય આ બધામાં વાનસ્પતિક પ્રજનન કેવું થાય તો વાનસ્પતિક પ્રજનન એ નોડ્સ એટલે આપણે જે ગાંઠો હોય ને એના દ્વારા થતું હોય છે આમ બધામાં મુખ્યત્વે પ્રકાંડમાં વાનસ્પતિક પ્રજનન ગાંઠો દ્વારા થાય છે કે જ્યારે આ ગાંઠ જમીનના સંપર્કમાં આવે છે ત્યારે તે અસ્થાની મૂળ ઉત્પન્ન કરે છે એટલે બેટા આ શું કરે આ વાનસ્પતિક પ્રજનન હંમેશા ગાંઠો દ્વારા થાય દાખલા તરીકે હું કહું કે આ ઘાસ હોય તો ઘાસ આવી રીતે વિકાસ પામે અને એ જયારે જમીનને સમાંતર થાય ત્યારે એમાં રહેલી ગાંઠો જમીનના સંપર્કમાં આવે એમાંથી મૂળ ઉત્પન્ન થાય અને મૂળમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એટલે ગાંઠો જમીનના સંપર્કમાં આવશે અને એમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થશે એમાંથી નવા છોડનું સર્જન થાય છે એક બહુ જ સારું ઉદાહરણ બેટા એમાં લેવાનું છે આપણે એ હું તમને બતાવું કહું તો ટેરર ઓફ બેંગાલ ટેરર ઓફ બેંગાલ શું છે એક કન્ફ્લિક્ટ આપણે જોઈએ બેટા હોય ને આકર્ષિત રંગ માટે ભારતમાં લાવવામાં આવ્યા હતા એટલે બેટા એને પુષ્પો એક જ છે એને બેટા છે ને શેના માટે તો એનો પુષ્પો આકર્ષિત હતા એના રંગ એકદમ આકર્ષિત હતા એટલા માટે અને એના આકાર બહુ સરસ હતો એટલા માટે એને ભારતમાં લાવવામાં આવ્યા હતા પણ આ ટેરર ઓફ બેંગાલ ત્યારબાદ તેનું વાનસ્પતિ પ્રજનન થતા તે ખૂબ જ વિકાસ પામી હતી અને ત્યારબાદ બેટા એટલું બધું વાનસ્પતિક પ્રજનન થયું કે એટલો બધો વિકાસ થઈ ગયો કે અત્યારે તે તેના આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજનનો શોષણ કરે છે જેથી આસપાસ વસ્તી માછલી અને અન્ય જીવો મૃત્યુ પામે છે એટલે વાનસ્પતિક પ્રજનન દ્વારા બેટા આપણે લાયા હતા એને કંઈક સારા અર્થે પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા એને એટલો બધો વિકાસ વધી ગયો અને પોતે શું કરે છે ઓક્સિજનનું શોષણ કરી લે છે ઓક્સિજનનું શોષણ કરતી હોવાથી
એ તમે જુઓ તો માછલીઓ અને આજુબાજુ જે બીજા સજીવો રહેતા હતા એને ઓક્સિજન મળશે નહીં અને આ શું થશે મૃત્યુ પામે છે. ઓકે ખ્યાલ આવ્યો બધા? ઓકે આના સિવાય આ બધું કેવું કહેવાય? તો આપણે આ બધા જોયા ને આ બધા કેવા છે? તો આ બધા છે કુદરતી વાનસ્પતિક પ્રજનન. કેમ અને આપણે બેટા બધા ભણી ગયા છીએ કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન. કેવી રીતે થાય કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન? તો પહેલું કલમ કરી એક મિનિટ. હેલો બોલો. હા બોલો. ના હા બોલો. હા બોલો. ના 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 તો ખોટું. હું ડોક્ટર આશીષ પંચાલ બોલું. અને ત્રીજું આરોપણ. આ બંને માં કેવું હોય? એક જ વનસ્પતિ ભાગ લે અને આમાં બે વનસ્પતિઓ ભાગ લે. કલમ કરવી. કલમ કરવી એટલે કેવું બેટા? એક જ વનસ્પતિ હોય એનો કાં તો મૂળ અથવા પ્રકાંડ તમે અલગ કરીને શું કરો એને વિકાસ કરો. મૂળ નો થોડો ભાગ કે પ્રકાંડ નો થોડો ભાગ લઈ લો. એટલે કલમ કરવીમાં કેવું હોય? મૂળ કે પ્રકાંડ ના ભાગ કાપી નવો છોડ ઉત્પન્ન કરીએ છીએ. ત્યારે દાબ કલમ માં કેવું હોય બેટા? કે જમીનની નજીકની શાખા ને જમીનમાં દાટી દેવામાં આવે છે. દાખલા તરીકે આવું હોય બેટા કે આવી રીતે જમીન આવી રીતે છોડ હોય તેની જે જમીનની નજીકની શાખા હોય ને એને જમીનમાં દાટી દે અને એમાંથી પછી નવો છોડ ઉત્પન્ન થાય. ઓકે એટલે જમીનની નજીકની શાખા હોય ને જમીનમાં દાટી દે. જ્યારે આરોપણમાં શું કરે બેટા? આરોપણમાં બે હોય, એક સ્ટોક હોય અને બીજું સાયમ. આને કહેવાય સ્ટોક, આને કહેવાય સાયન. આ કેવી રીતે કામ કરે? મૂળ. આ કેવી રીતે કામ કરે? તો પ્રકાંડ તરીકે કામ કરશે અને નવો છોડ બનશે. ઓકે આ રીતે બે છોડ ને ભેગા કરવામાં આવે એટલે હંમેશા આરોપણ ની અંદર બે છોડના લક્ષણો જોવા મળે છે. તો આ પણ એક પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે. પણ આની અંદર વાનસ્પતિક પ્રજનન જે છે એ કેવી રીતે જોવા મળે છે? તો એ કૃત્રિમ રીતે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. કે આરોપણ સેમા સેમા થતું જોવા મળે? તો ઉદાહરણ તરીકે આરોપણ છે બેટા તે સાઇટ્રસ છે, પછી વાવા એટલે જામફળ માં જોવા મળે, લીચી માં જોવા મળે બેટા. કે દાબ કલમ છે તો દાબ કલમ સેમાં જોવા મળે? તો જોઈ ની અંદર જોવા મળે. કલમ છે સેમાં જોવા મળે? તો શેરડીમાં જોવા મળે. આમ અલગ અલગ લીંબુમાં પણ કલમ જોવા મળે બેટા. આવા ઉદાહરણો છે. એકચ્યુઅલી કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું નથી એટલે આપણે ખાલી ઉપર ઉપરથી એને કરવાનું છે. ક્લિયર બેટા? તો આ શું થઈ ગયું? અલિંગી પ્રજનન. પહેલા આપણે પ્રાણીઓની અંદર કર્યું અને ત્યારબાદ આપણે સેમાં કર્યું વાનસ્પતિક પ્રજનન વનસ્પતિઓમાં કેવી રીતે થશે અને કૃત્રિમ અને લખવું હોય તો બી લખી શકો તમે. કોઈ ડાઉટ નથી કોઈને? શું કહે છે બેટા?
ओके तो आ फोटो भी हूं ले लेऊ छू અને તમને ગ્રુપ ની અંદર અસાઇનમેન્ટ મૂકી દઉં છું આપણે એમાં તમારે લખવાનું રહેશે વન મોર થિંગ મેડમ મેં એક વાર તમને ખબર છે પેલા વન માર્કર ક્વેશ્ચન આપ્યા હતા એવા તમને આજથી રોજ મળશે બરાબર દરેક ચેપ્ટર ના દરેક ટોપિક ના વન માર્કર ક્વેશ્ચન તમને આજથી રોજ મળી જશે બેટા એવા કે એટલે ટેક્સ્ટબુક ની લાઇન ટુ લાઇન તમારું બધું લર્ન થઈ જાય ઓકે હવે કોઈને કોઈ ડાઉટ છે ओके तो ये बेटा वो मीटिंग फिनिश करूं ओके थैंक यू बाय बेटा।